માગરોલ લોએજ ગામે કાગડા મરવાની ઘટના, નાયક પશુપાલક નિયામક ડોક્ટર પનારાએ લીધી મુલાકાત. જૂનાગઢ માંગરોળ લોએજ ગામે ખાણ વિસ્તારમાં એકાએક કાગડાઓના મરણથી ભારે કતુહલ માચવા પામેલ છે. અનેક કાગડાઓ મૃત્યુ થયા છે ત્યારે ઉપર ઉડતા કાગડાઓ પણ એકાએક નીચે પટકાતા મોતને ભેટશે ત્યારે સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવેલ, પરંતુ કાગડાના મોતનું હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે મરેલ કાગડાના માંસને કૂતરા બિલાડાના ખાવાથી બીજી ચિંતામાં પણ વધારો થઈ શકશે, એટલા માટે તાત્કાલિક પગલાં લેવા લોકો માંગ. હાલ બર્ડ ફ્લૂ જેવા વાયરસના કારણે જિલ્લાના તમામ વિસ્તારોમાં પક્ષીઓની ચિંતા વધી ગઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના મણાવદરમાં બે પક્ષીઓને બર્ડ ફ્લૂ હોવાનું ખુલ્યું છે અને ગુજરાતમાં ફ્લૂનો પગપેસારો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર હરકતમાં આવી ગયું છે અને બર્ડ ફ્લૂની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ત્યારે માંગરોળ તાલુકાના લોએજ ગામે અસંખ્ય કાગડા મરવાની ઘટના બની હતી, જેમાં વન વિભાગ દ્વારા 4 જેટલા બર્ડને લઈને જવામાં આવ્યા હતા. એક સાથે ઘણા બધા પક્ષીઓના મૃત્યુ થતા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર ડીડી પનારાએ ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને તે વિસ્તારમાં સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો, તેમજ ગ્રામજનોને આ જગ્યાએ ન જવા સૂચના આપવામાં આવી હતી. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. લોહેજ ગામે કાલે ફોરેસ્ટર અને પક્ષી વિદરોકને જાણ કરેલી. ઓચિંતાના ત્યાં નજરે આવેલા કે અહીં ઓચિંતાના 10 જ પક્ષીઓ લઈ ગયા છે. વધારે પક્ષીઓનું મૃત્યુ એકંદરે ચાલુ જ છે. હજી પણ અત્યારે તમે જોઈ શકો તો રોડની સાઈડ ઉપર પક્ષીઓ મરેલા જ છે. અને અમારે તંત્રની એવી જાણ છે કે લોહેજ ગામે આ રોગ તાત્કાલિક અટકે અને બીજા કોઈ પણ પશુ કે પક્ષીઓને નુકસાન ન થાય, જેથી કરીને આ રોગ માનવમાં પણ આવવાની શક્યતા હોય તો આ રોગ તાત્કાલિક અટકે એવી અમે તંત્રને માંગણી કરીએ છીએ. અમે ફોરેસ્ટર વિભાગ અને પક્ષીઓને જે પક્ષી ચાહનારા છે એઓને પણ જાણ કરેલી છે, ગામના આગેવાનોને પણ જાણ કરેલી છે, માંગરોળ તાલુકામાં જાણ કરેલી છે, પણ તંત્ર તાત્કાલિક આનો કોઈ નિર્ણય લે.